नमस्कार सर्व शिक्षण पाठशाला यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों फरी वक्त स्वागत है। धोरण 10 गणित चैप्टर नंबर 8 आपणे चाले छे, एमां आपणे स्वाध्याय 8.1 नो प्रश्न नंबर 10 जोवानो छे। चालो जोईए शुं कहेवा मांगे छे। प्रश्न 10 एवुं कहे छे के त्रिकोण पी क्यू आर छे अने एमां खूणो क्यू काटखूणो छे अने एवुं कीधुं छे कि पी आर प्लस क्यू आर बराबर 25 सेमी અને પી ક્યુ બરાબર 5 સેમી હોય તો સાઇન પી કોસ પી અને ટેન પી મેળવો। આ બધું તમને ક્યારે મળે કે ત્રિકોણ તમને જે છે એમાં ત્રણેય બાજુ ખબર હોય ત્યારે। તો સૌથી પહેલાં તો કેવો ત્રિકોણ કહેશે ને ત્યાંથી શરૂઆત કરીએ। એક ત્રિકોણ કીધો છે પી ક્યુ આર, એમાં કાટખૂણો કયો કીધો છે ક્યુ, તો એક ત્રિકોણ દોરી નાખીએ આપણે। પણ કેવો દોરશું આપણે, કાટકોણ ત્રિકોણ જેમાં ખૂણો પી તે ખૂણો ક્યુ તરીકે શું લેવાનો છે કાટખૂણો, એટલે કાટખૂણાને શું આપશું અહીંયા ક્યુ, તો બાકી કઈ આવી પી અને આર, તો અહીંયા પી ક્યુ અને આર થઈ ગયું। હવે કઈ કઈ વસ્તુ આપી છે જુઓ, પહેલું તમને આપેલું છે પી આર પ્લસ ક્યુ આર બરાબર 25 સેમી આપેલું છે, બેકગ્રાઉન્ડ લખી નાખું છું, પી આર પ્લસ ક્યુ આર બરાબર 25 સેમી તમને આપેલું છે, રેડી કેટલા સેમી આપેલું છે 25 સેમી। આગળ પી ક્યુ બરાબર 5 સેમી આપેલ છે, એટલે કે પી ક્યુ બરાબર કેટલા આપેલા છે 5 સેમી। તો આકૃતિમાં આપણે દર્શાવી દઈએ પી ક્યુ, પી ક્યુ બરાબર 5 સેમી, એટલે આ તમને આપેલું છે 5 સેમી। હવે આ બે તમને અલગ અલગ નથી આપ્યા પણ બંનેનો સરવાળો આપ્યો છે, કેટલો આપ્યો છે પી આર પ્લસ ક્યુ આર બરાબર 25। પણ હવે હું તમને એમ કહું કે આ બેનો સરવાળો 25 આપ્યો છે, આનું મૂલ્ય 5 હોય તો આનું કેટલું હોય 20 હોય, આનું મૂલ્ય 10 હોય તો આનું કેટલું હોય 15 હોય। પણ ક્યારે તમે કહી શકો, જ્યારે એકનું મૂલ્ય ખબર હોય તો બીજાનું ઓટોમેટિક ખબર પડી શકે, કારણ કે બેયનો સરવાળો કેટલો હશે 25। તો એવી રીતના આનું હું ધારી લઉં એક્સ, કેટલું ધારી લઉં એક્સ, તો આ કેટલું થશે 25 માઇનસ એક્સ, રેડી, કારણ કે બેયનો સરવાળો કેટલો છે 25 છે, એમાંથી એક બાજુ હું ધારી લઉં એક્સ અને 25માંથી બાદ કરી નાખું તો બીજી બાજુ વધશે કે નહીં, તો બસ એ જ લખાણ અહીંયા લખવાનું છે। ધારો કે ક્યુ આર બરાબર એક્સ, ક્યુ આરનું મૂલ્ય આપણે કેટલું ધાર્યું એક્સ, તો ક્યુ આર એક્સ છે તો પી આર કેટલા થશે 25 માઇનસ એક્સ, માટે લખશું પી આર બરાબર 25 માઇનસ એક્સ, રેડી। ચાલો આગળ, હવે આપણી પાસે બધી બાજુ છે પણ ક્યુ આર અને પી આર આપણે એક્સ જરૂર એક્સ સ્વરૂપમાં છે, તો એક્સનું મૂલ્ય મળે તો આપણે આગળ કામ થાય। તો સૌથી પહેલાં આપણે એક્સનું મૂલ્ય મેળવવું પડશે, તો એક્સનું મૂલ્ય શેના પરથી મળશે, તો તમને ખ્યાલ હોય તો કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ લાગુ પડશે કે નહીં, તો આપણે એ વાપરી શકીએ। ચાલો વાપરીએ ત્રિકોણ પી ક્યુ આર માં કયો ખૂણો ક્યુ, તો ખૂણો ક્યુ બરાબર કેટલો છે 90 અંશ હોવાથી, તો આપણે કોણ સુવિધા આપે છે પાયથાગોરસ, તો લખ્યું પા ગો સી, એટલે કે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ અથવા તેમ પણ લખી શકો પાયથાગોરસના પ્રમેય મુજબ, રેડી જે મજા આવે તે। ચાલો જોઈએ પાયથાગોરસનો સિદ્ધાંત શું કહે છે, કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે, તો કર્ણ કોણ છે પી આર, તો પી આર નો વર્ગ બાકીની બે બાજુ એટલે પી ક્યુ નો વર્ગ અને ક્યુ આર નો સ્ક્વેર, રેડી। તો ચાલો જોઈએ પી આર, પી આર તરીકે તમે કેટલા આવ્યા છે 25 માઇનસ એક્સ, તો પી આર ની જગ્યાએ કેટલા લખશું 25 માઇનસ એક્સ આખા નો વર્ગ, પી ક્યુ, પી ક્યુ તરીકે જોવો તો કેટલા છે 5, તો પી ક્યુ ની જગ્યાએ 5 આખા નો વર્ગ, ક્યુ આર, ક્યુ આર તરીકે એક્સ, તો ક્યુ આર ની જગ્યાએ એક્સ આખા નો વર્ગ, રેડી। હવે શું કરશું, તો તમને ખ્યાલ હોય તો એક નિત્યસમ લાગુ પડી શકાય, જો અહીંયા તમને યાદ અપાવું કયું નિત્યસમ, અહીંયા હું લખું છું, આ તમે ભૂલી ગયા છો એ પ્લસ બી આખા નો વર્ગ વાળો, તો શું આવે છે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બી નો વર્ગ, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા શું આવશે માઇનસ, અત્યારે આપણે કહ્યું માઇનસ વાળો લાગુ પડશે બરાબર, યસ, તો એ જ વાપરશું। શું કહે છે નિત્યસમમાં પ્રથમ પદનો વર્ગ, તો પ્રથમ પદ કોણ છે 25, એટલે 25નો વર્ગ માઇનસ બે સાથે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ, પહેલી સાઈડ તમે જોઈ શકો છો પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ પ્લસ દ્વિતીય પદનો વર્ગ, રેડી, ડાયરેક્ટ પણ તમે લખી શકો, આ નિત્યસમનું સ્વરૂપ તમારે ન દર્શાવવું હોય તો ડાયરેક્ટ સ્ટેપ તમે કરી શકો બરાબર। આગળ 5નો વર્ગ 25 ને એક્સના વર્ગનો એક્સનો વર્ગ, ડાયરેક્ટ કઈ રીતના, દાખલા તરીકે આ સ્ટેપ તમે ન લખો, આનું સાદુરૂપ તમે ડાયરેક્ટ લખી શકો પ્રથમ પદનો વર્ગ એટલે 25નો વર્ગ કેટલો થશે 625, રેડી, માઇનસ 25 2 50, 50 ગુણ્યા એક્સ એટલે કેટલા થશે 50 એક્સ પ્લસ એક્સના વર્ગનો એક્સનો વર્ગ બરાબર 25 પ્લસ એક્સનો વર્ગ, તમે જોઈ શકો છો
x નો વર્ગ સરખી નિશાની છે ને બરાબર ને એક આ સાઈડ છે ને એક પહેલી સાઈડ છે એટલે ડાયરેક્ટ તમે ઉડાડી શકો ડાયરેક્ટ તમારે નો ઉડાડવું હોય તો તમે એમ પણ કરી શકો x ના વર્ગને પહેલી સાઈડ નાખો પ્લસ છે કેવો થઈ જશે માઇનસ તો પ્લસ x નો વર્ગ છે માંથી માઇનસ x નો વર્ગ જશે શું થશે 0 થઈ જશે એટલે બેટર છે અત્યારે ઉડાડી નાખીએ આગળ હવે શું કરીએ 25 ને આ સાઈડ નાખીએ અને x ને પહેલી સાઈડ નાખીએ 50x ને રેડી તો 625 25 પ્લસ છે આ સાઈડ આવશે કેવા થઈ જાય માઇનસ અને આપણું જે ચલ વાળું પદ છે માઇનસ 50x જેને પહેલી સાઈડ નાખશું કેવા થઈ જાય પ્લસ 50x શા માટે આવું કર્યું કારણ કે આપણે x ની કિંમત મેળવી છે તો x ને એકલો કરવો પડશે કે નહીં તો એ જ કરીએ આપણે તો 50x ના 50x આ પદ ને હું આ સાઈડ લખું છું રેડી સરળતા ખાતર 625 માંથી 25 જાય તો કેટલા વધશે 600 આપણે x ની વેલ્યુ મેળવી છે તો x ને એકલો કરવો પડશે કે નહીં તો 50 ને ક્યાં નાખશું પહેલી સાઈડ તો ક્યાં છે ગુણાકારમાં તો ક્યાં જશે ભાગાકારમાં x બરાબર 600 ના છેદમાં 50 ચાલો ઉડાડીએ મીંડું મીંડું ગયું હજી કઈ ઉડશે 12 પંજા 60 5 ઉડી ગયા મારે x બરાબર કેટલા મળશે 12 તો આપણે x ની વેલ્યુ મળી ગઈ છે બસ આપણે એ જ ઘટતી હતી x ની વેલ્યુ મળે એટલે આપણે ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુ મળી જાય એક તો આપેલી છે બે મળી જશે જોઈએ qr એટલે શું છે x હું કહું કિંમત QR બરાબર X તો X આપણે કેટલા મળ્યા છે 12 તો X ની જગ્યાએ કેટલા મૂકશું 12 એકમ આપણો કયો આવશે સેમી તો QR તમારી પાસે હાજર છે QR બરાબર કેટલા આવશે 12 સેમી હજી કોની જરૂર પડશે સાઇન મેળવવાનો છે કોસ મેળવવાનો છે એટલે કર્ણની જરૂર તો પડશે જ નહીં તો કર્ણ મેળવી લઈએ તો કર્ણ તરીકે કોણ છે PR તો કર્ણ એટલે 25 માઇનસ X 25 ના 25 X ની જગ્યાએ કેટલા મૂકશું 12 તો 25 માંથી 12 કાઢો કેટલા આવશે 13 તો અહીં તમને QR નું મૂલ્ય મળી ગયું છે 12 સેમી અને PR નું મૂલ્ય મળી ગયું છે 13 સેમી ચાલો હવે આપણી પાસે જોતું હોય તે દરેક વસ્તુ મળી શકે કારણ કે આપણી પાસે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ ખબર છે તો પહેલેથી શરૂઆત કરીએ ક્યાંથી સાઈન P તો સાઈન P સૂત્ર તમને યાદ રાખવાના કીધા હતા સૂત્ર નહીં આવડે તો આ ચેપ્ટર નહીં આવડે તો સાઈન P નું સૂત્ર એટલે કે સાઈન નું સૂત્ર પછી તો આપણે ખૂણા ઉપરથી જોશું સૂત્ર શું આવે છે સામેની બાજુના છેદમાં કર્ણ શોર્ટમાં લખો હોય તો સાબા ના છેદમાં કર્ણ આ રીતના લખી શકો ચાલો જોઈએ સામેની બાજુ અને કર્ણ કોણ થાય છે તો થીટા તરીકે કોણ લીધો છે પી એટલે આ થીટા તરીકે આપણે પી ને લેવાનો છે તો સામેની બાજુ કીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો પી ની સામેની બાજુ કઈ થશે ક્યુ આર તો સામેની બાજુની જગ્યાએ શું લખશું ક્યુ આર અને છેદમાં કર્ણ તો કર્ણ તો આપણે ખબર ને 90 નો ખૂણો હોય અને સામેની બાજુ શું કહેવાય કર્ણ તો કર્ણ તરીકે કોણ છે પી આર મૂકો વેલ્યુ ક્યુ આર ક્યુ આર તો ક્યુ આર ની વેલ્યુ તમે મેળવી હશે જો ક્યુ આર કેટલા છે 12 તો ક્યુ આર ની જગ્યાએ 12 અને પી આર તો પી આર ની વેલ્યુ તમે મેળવી છે જો કેટલી છે 13 સેમી તો કેટલા આવશે 13 તો તમારી પાસે અહીં હાજર છે સાઇન પી ની વેલ્યુ આગળ હવે કયો ગુણોત્તર મેળવવાનો છે કોસ પી તો ચાલો મેળવીએ કોસ પી સૂત્ર કયું આવશે સૂત્ર પાસેની બાજુના છેદમાં કર્ણ સૂત્ર ખાસ પાકા કરે સૂત્ર વગર નહીં આવડે શોર્ટમાં લખ્યો તો કેમ લખાશે પા બા પાસેની બાજુ અને છેદમાં કર્ણ તો પાસેની બાજુ તો કોની પાસેની બાજુ તો તમે અહીં જોઈ શકો છો પી તો ખૂણો પી ગોતો ખૂણો પી એની પાસેની બાજુ આ બે પણ આ તો તમારું ફિક્સ છે શું કહેવા છે કર્ણ તો પાસેની બાજુ કઈ કહેવાશે પી ક્યુ તો પાસેની બાજુની જગ્યાએ શું લખશું પી ક્યુ અને છેદમાં કર્ણ એ તો તમારો ફિક્સ જ છે કોણ આવશે પી આર ચાલો મૂકીએ વેલ્યુ પી ક્યુ પી ક્યુ ની વેલ્યુ કેટલી આપેલી છે 5 તો પી ક્યુ ની જગ્યાએ 5 એના પછી પી આર તો પી આર ની વેલ્યુ તમે મેળવી હશે જો કેટલી છે 13 તો પી આર ની જગ્યાએ કેટલા મૂકશું 13 તો અહીંયા તમારી પાસે હાજર છે કોસ પી ની વેલ્યુ આગળ એના પછી જોઈએ ટેન પી ચાલો મેળવીએ ટેન પી સૂત્ર આવડે એટલે તમારું કામ થઈ ગયું સૂત્ર શું આવે છે ટેન પી નું સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લખીએ શોર્ટમાં લખવું હોય તો સા બા અને પાસેની બાજુને શોર્ટમાં લખવું હોય તો પા બા ચાલો સંકેતમાં લખીએ ટેન પી ટેન પી ની સામેની બાજુ એટલે શું થશે ક્યુ આર તો સામેની બાજુની જગ્યાએ ક્યુ આર પી ની પાસેની બાજુ પી ક્યુ ભૂલમાં કર્ણ નો લખી નાખતા કારણ કે ઘણા નિયમ થાય કે પી ની પાસેની બાજુ આવી કહેવાય તો પી આર લખી નાખે પણ એવું ન હોય પી આર તો તમારો ફિક્સ જ છે કોણ
કર્ણ 90 નો ખૂણો એની સામેની બાજુ શું કહેવાય કર્ણ એટલે પાસેની બાજુ P ની કઈ થશે PQ રેડી ચાલો વેલ્યુ મૂકીએ QR QR ની વેલ્યુ જો તો તમે મેળવી હશે અહીંયા QR ની વેલ્યુ કેટલી છે 12 તો QR ની જગ્યાએ કેટલા મૂકશું 12 અને છેદમાં PQ PQ નું વેલ્યુ કેટલી છે 5 તો PQ ની જગ્યાએ કેટલા મૂકશું 5 તો અહીં તમારે હાજર છે tan P ની વેલ્યુ એકદમ ઈઝી દાખલો છે બહુ મગજ માગી લેવો દાખલો પણ નથી બસ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે અહીંયા બે બાજુનો સરવાળો આપ્યો છે એમાંથી એક બાજુ તમારે ધારી લેવાની છે x તો બીજી એના સરવાળામાંથી બાદ કરો એટલી જોઈએ તમે એવું જરૂરી નથી કે qr ને જ x તરીકે ધારો તમે pr ને x તરીકે ધારી શકો જો pr ને તમે x તરીકે ધારો તો આનું મૂલ્ય કેટલું થશે 25 x અને સાદરૂપ આપશો તો એ જવાબ તમારો આ છે એ જ આવશે બરાબર એટલે તમે કોઈ પણ ધારી શકો છો ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 11 બરાબર પ્રશ્ન નંબર 11 માં એવું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપીને જણાવો તમને એ વિધાનો આપેલા છે એટલે કે આપણી ભાષામાં કહીએ તો ખરા ખોટા છે પણ કારણ આપવાનું કે શા માટે આ અસત્ય છે તે બરાબર તો જોઈએ તો તમને એવું કીધું છે કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે પહેલામાં તમને એવું કીધું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે તો થિયરી યાદ કરો થિયરીનો બીજો પાર્ટ કે જેમાં મેં તમને કીધું હતું ત્રણ નોટ લખાવેલી હતી કે સાઇન અને કોસનું મૂલ્ય કેવું હોય બરાબર અને સેક અને કોસેકનું મૂલ્ય કેવું હોય અને ટેન અને કોટનું મૂલ્ય કેવું હોય તો તેમાં તમને કીધું જ હતું કે ટેન એનું મૂલ્ય 1 પણ હોઈ શકે 1 કરતાં મોટું પણ હોઈ શકે અને 1 કરતાં નાનું પણ હોઈ શકે પણ અહીંયા તો એવો શબ્દ વાપર્યો છે કે હંમેશા 1 કરતાં ઓછું હોય એનો મતલબ કે આ વિધાન કેવું છે ખોટું તો લખશું આપેલ વિધાન અસત્ય છે કારણ કે મેં તમને તે વખતે કીધું હતું કે tan નું મૂલ્ય tan a નું મૂલ્ય 1 અથવા 1 થી ઓછું અથવા 1 થી વધુ હોઈ શકે છે અને બીજી રીતના તમને સમજાવું તો આમ પણ કહી શકો દાખલા તરીકે tan નું મૂલ્ય શું આવે સાબા અને આ છેદમાં પાવા આ રીતના આવશે કે નહીં તો સામેની બાજુ ને પાસેની બાજુ એમાં જો સામેની બાજુ મોટી હોય અને પાસેની બાજુ કેવી હોય નાની દાખલા તરીકે આમ આપું 5 ના છેદમાં 4 તો આનો જે તમે સાદુરૂપ આપો તો આનો દશાંશ પૂર્ણ 1.something આવશે એટલે કે 1 કરતાં કેવું આવશે મોટું પણ જો સામેની બાજુ નાની હોય અને પાસેની બાજુ મોટી હોય રેડી તો આનું મૂલ્ય કેવું આવશે 0.something આવશે એટલે 1 કરતાં કેવું આવશે નાનું અને જો સમદ્રી બાજુ ત્રિકોણ હોય એટલે કે બંને બાજુ કેવી હોય સમાન હોય એટલે કે 5 ના છેદમાં 5 આવે તો આનો જવાબ કેટલો આવશે 1 એટલે 1 પણ હોઈ શકે છે રેડી આ ખાલી સમજવા પૂરતું આગળ એ માપવાળા કોઈક ખૂણા માટે સેક એ બરાબર 12 ના છેદમાં 5 સત્ય છે એવું કીધું છે તો તમને પહેલાં તો એ કહું કે સેકનું તમે સૂત્ર બનાવો તો સેકનું સૂત્ર કયું આવે છે યાદ કરો કર્ણ ના છેદમાં પાસેની બાજુ એટલે કે કર્ણના છેદમાં પાપા તો તમને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ હોય એમાં હંમેશા કર્ણ કેવો હોય મોટો હોય રેડી એટલે કે અંશ કેવો હોય મોટો તો અહીં જે શેકનું મૂલ્ય આપેલું છે એમાં જો અંશમાં મોટી સંખ્યા આપેલી છે એનો મતલબ કે શેક બરાબર 12 ના છેદમાં 5 કેવું છે સત્ય છે કારણ કે કર્ણ ક્યાં આવે છે આપણે અંશમાં અને અહીંયા અંશ કેવો છે મોટો કર્ણ મોટો હોય તો અહીંયા અંશ જો મોટો છે એનો મતલબ કે આપેલું વિધાન કેવું છે સત્ય રેડી આગળ ત્યાર પછી એવું કીધું છે ખૂણા એના કોસ સેકન્ડને સંક્ષિપ્તમાં કોસ એ તરીકે લખાય છે તો થિયરી નંબર 1માં તમને આખા નામ આપેલા હતા એની સાઈડમાં શોર્ટ નામ કીધેલા હતા તો યાદ કરો કોસ સેકન્ડને શોર્ટમાં શું કોસ કહેવાય નહીં કોસ નો કહેવાય પણ શું કહેવાય કોસ સેક કહેવાય એનો મતલબ કે આપેલું વિધાન કેવું છે અસત્ય તો લખશું આપેલું વિધાન અસત્ય છે કારણ લખશું કારણ કે કોસેકન્ટને સંક્ષિપ્તમાં કોસેક કહેવાય શું કહેવાશે કોસેક કોસ કહેવાતું નથી ત્યાર પછી એવું કીધું છે
કોટ અને એનો ગુણાકાર કોટ એ થાય. તો તમને યાદ અપાવી દો, આ બંનેનો મતલબ અલગ અલગ થાય. તમને ખબર છે કોટનું સૂત્ર શું આવે છે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો અને અહીંયા કીધું છે કોટ એ, આ બેનું ગુણાકાર, આ એક વિધેય છે. જ્યારે એ એટલે કોઈ ખૂણો, અને ખૂણો કઈ અંક હોઈ શકે, તો બેનો ગુણાકાર શક્ય નથી. આનો મતલબ એમ થાય કે એની સાપેક્ષમાં કોટનું મૂલ્ય, એટલે કે ખૂણો એ છે એની સામેની બાજુ અને એની પાસેની બાજુ. તો કોટ અને એનો ગુણાકાર કોટ એ થાય નહીં, કારણ કે આ એક વિધેય છે ને. આ શું છે? અંક. વિધેય અને અંકનો ગુણાકાર શક્ય છે નહીં. માટે લખશું આપેલ વિધેય, આપેલ વિધાન અસત્ય છે, કારણ કે કોટ એ વિધેય છે અને એ કોઈ અંક છે. બરાબર. આગળ, થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઈન થીટા બરાબર 4/3 શક્ય છે એવું કીધું છે. સૌથી પહેલાં સૂત્ર લખો, આવું રીતના આપેલું એટલે સૂત્ર ઉપરથી ચેક કરવું એટલે તમને ખ્યાલ આવી જાય. સાઈન થીટાનું સૂત્ર શું આવે? સામેની બાજુ એટલે કે સાબા ના છેદમાં કર્ણ. તો અને તમને જે આપેલું છે એ જુઓ. હવે કર્ણ એટલે છેદ મોટો થાય છે. છેદ શું થાય છે? મોટો. કારણ કે તમને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કોણ હોય? કર્ણ હોય. એટલે છેદમાં મોટો આંકડો આવવો જોઈએ કે નહીં? તો તમે જોઈ શકો છો સાઈન થીટાનું મૂલ્ય કેટલું આપેલું. જુઓ તો સાઈન થીટા બરાબર કેટલું આપ્યું છે? 4/13. જ્યારે અહીં છેદ એટલે કે કર્ણ કેવો આપેલો છે? નાનો આપેલો છે. ખરેખર શું હોવું જોઈએ? કઈ જે કર્ણ એટલે કે છેદમાં જે સંખ્યા આવે છે કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. એનો મતલબ કે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. લખ્યું આપેલ વિધાન અસત્ય છે. બીજી રીતના તમે ચેક કરી શકો. દાખલા તરીકે મેં તમને કીધું હતું કે સાઈન થેટાની નોટ તમને લખાવી હતી. તો સાઈન થેટાનું મૂલ્ય હંમેશા કેવું હોય? 1 કરતાં નાનું હોય. પણ એ તમે જોઈ શકો છો સાઈન થેટા બરાબર 4/3 છે. આને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવો તો જો ઉપર મોટી સંખ્યા છે એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે કે 1 પોઈન્ટની ઉપર આવશે. તો એનો મતલબ કે આનું મૂલ્ય કેવું આવશે? 1 કરતાં મોટું. જ્યારે સાઈન થેટાનું મૂલ્ય કેવું હોય? 1 કરતાં નાનું. એનો મતલબ કે આપેલું વિધાન કેવું છે? ખોટું. એટલે તમે આમ પણ લખી શકો કારણ તરીકે, અથવા કરીને બીજું લખી શકો કે સાઈન થીટાનું મૂલ્ય હંમેશા 1 કરતાં નાનું હોય છે. અથવા કરીને આ ન લખવું હોય તો આ પણ લખી શકો કે સાઈન થીટાનું મૂલ્ય હંમેશા 1 કરતાં નાનું હોય છે, જ્યારે અહીં જે તમને મૂલ્ય આપેલું છે 1 કરતાં કેવું આપેલું છે? મોટું. વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ ડિફિકલ્ટી હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેનું સોલ્યુશન આગળના વિડીયો લેક્ચરમાં કરવામાં આવશે.